વલસાડમાં 11 વાગ્યા સુધી ડીજે વાગતા પોલીસે ડીજે જપ્ત કર્યું. ગણેશ મંડળના આયોજન અને ડીજે સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ થતાં ફફડાટ. વલસાડના તિથર રોડ પર ડીડીઓના બંગલા પાસેથી પોલીસે ડીજે જપ્ત કરતા અન્ય ડીજે સંચાલકોમાં ફફડાટ ફેલાયો. વલસાડના તિથર રોડ પર જૂની આરટીઓ કચેરી ડીડીઓના બંગલા પાસે રાત્રે દરમિયાન ગણેશ આગમન દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના 10 વાગ્યા સુધીના ડીજે પરવાનગી હોય પરંતુ ટાઈમ ફોર યુ ડીજેના ઓપરેટર 11 વાગ્યા સુધી ડીજે વગાડતા વલસાડ સિટી પોલીસે ગણપતિ મંડળના આયોજક અને ડીજે ઓપરેટર સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી ડીજે જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ગણેશ આયોજકો ડીજેના તાલે ગણપતિ બાપ્પાનું આગમન કરી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટે ગણેશ આગમનમાં રાત્રે 10 વાગ્યા સુધી ડીજે વગાડવાની પરવાનગી આપી છે. તે દરમિયાન વલસાડ તિથર રોડ પર જૂની આરટીઓ કચેરીની પાસે ગણેશ આગમન દરમિયાન રાત્રે 11 વાગ્યા પછી ડીજે વાગતું હોય જેની ફરિયાદ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. વલસાડ સિટી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જયદીપસિંહ એન સોલંકી પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન કંટ્રોલ રૂમમાંથી તેમને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટનાસ્થળે જઈને તપાસ કરતા 11 વાગ્યા સુધી ડીજે વાગતું હોય જેથી સિટી પોલીસે ડીજે પોલીસ મથકે લઈ આવ્યા હતા અને જપ્ત કર્યું હતું. વલસાડના તિથલ રોડ પાસે રહેતો અને ગણપતિ મંડળના આયોજન સંજય પરસોત્તમ ઠાકોર અને અતુલ નોબલ ઉબાડ્યું પાસે રહેતો અને ટાઈમ ફોર યુ ડીજેના ઓપરેટર મનીષ ધનુભાઈ પ્રજાપતિ સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી હતી અને ડીજે જપ્ત કરતા અન્ય ડીજેના સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.